हेलो ऑसम स्टूडेंट मजा में आज पण एक सरस मजा नो ऑसम विडियो छे आपणे ऑसम विज्ञान चेनल उपर तमारे जोवानो छे ने समझवानो छे। दसमो चेप्टर प्रकाश नो परावर्तन अने वक्री भवन एनो भाग वीसमो आपणे पूगी चूकेला छे। जेने अत्यारे जोडायेला होय तो अगाउना भाग छे ने जोई अने समझी सके छे। कोई पण प्रश्न छे ने तमे कॉमेंट में पूछी सको छो। डिस्क्रिप्शन नी अंदर तमारो मटीरियल नी लिंक छे, भूला विना चेक करते एमना प्रश्न छे तमे तमारी बुक मां ने नोट डाउन करो અને વિડિયો છે અને એન્જોય કરો અને ધ્યાનથી જો। જે જે બાબતો શીખવાડવામાં આવે છે એ અતિ અગત્યની છે અને બહુ મહત્વપૂર્ણ છે, એટલે સમજવાનો પ્રયત્ન કરો। એટલા માટે જ આપણે વિડિયો છે ને આ રીતે તૈયાર કરીએ છીએ કે એક એક ટોપિક છે એને બાળકો વ્યવસ્થિત સમજી શકે, એને યાદ રાખી શકે અને એના પ્રમાણેનો સારાંશ એની અંદર ઉતારી શકે। તો આજના ભાગ 20 ની અંદર આપણે શેની વાત કરશું, પણ આજના ભાગની પહેલા અગાઉ શેની વાત થઈ તો યાદ હોવું જોઈએ। अगर आपणे घट माथी पातळा माध्यम मा अने पातळा माथी घट माध्यम मा प्रकाश नु किरण ज्यारे जातो तू त्यारे ईटा वन अपोन ईटा टू वी वन अपोन वी टू आवा सूत्रो क्यांथी कई रीते आवता था एना आधारित आपात कोण अने परावर्तन कोण छे एनी एक बीजा साथे सरखामणी करी अने जोई चूकेला छे। तो आजना टॉपिक नी अंदर आपणे जे वात करवाना छे ई के केने कहेवामां आवे छे लेन्स, न्यांथी वार्ताने शरू करशुं। लेंस नी व्याख्या जोई पछी लेंस ना प्रकारों ने जोशुं, लेंस ना प्रकारों ने जोई अने पछी एना अलग अलग पदों नी व्याख्या जोई जशुं। आ त्रण काम पूरा थई जशे एटले आजनो वीडियो आपणो कम्प्लीट थई जशे। आना पछीनो नेक्स्ट वीडियो आवशे जेनी अंदर आपणे लेंस द्वारा बनती जुदा जुदा प्रकारनी आकृतिओ जोवानी थशे। आकृति थशे एटले एम समजी लेजो के पछी आ चेप्टर छे एकदम स्पीड थी कम्प्लीट थई जशे। એટલે જો અત્યારે જોડાઈને ન રહેલા હોવ તો હવેથી જોડાઈને રહેવું, કારણ કે અચાનક આ ચેપ્ટર એન્ડ થઈ ગયું, ખબર નહીં રહેશે। હા, લેન્સની વાત કરીએ તો લેન્સ શું છે તો કે બે પારદર્શક વક્ર સપાટીઓ એકબીજા સાથે જોડાઈને જે રચના બનાવે છે તેને શું કહેવામાં આવે છે? લેન્સ। લેન્સ છે એની વ્યાખ્યા પ્રમાણે આપણે આવીએ તો આપણે એમ કીધું કે બે વક્ર સપાટીઓ છે એ એકબીજા સાથે જોડાવાની છે। તો હવે બે વક્ર સપાટીઓ કયા કયા પ્રકારની, તો કે માની લ્યો કે બે વક્ર સપાટીઓ છે એ હું કઈક આ પ્રકારે લઈ લઉં, તમને એમ થાય અહીંયા તો બે સપાટી છે, મેં બહાર કાઢ નાખી તો આવું કરી શકાય? બે પારદર્શક વક્ર સપાટીઓને એકબીજા સાથે જોડાઈને જે માધ્યમ બને છે, ખાસ શબ્દો માધ્યમ અહીંયા નોટ ડાઉન કરવાનું રહી ગયું, આપણે આ બાજુ લઈ લઈએ બસ। જે માધ્યમ છે એ બેયનું એ માધ્યમ છે એને જ કહેવાય લેન્સ। હવે અહીંયા બે સપાટી કઈ બાજુ છે? બહાર, અને અહીંયા બે સપાટી કઈ બાજુ છે? અંદર। તો બહારની બાજુ આવેલી બે સપાટી હંમેશા બનાવે બહિર્ગોળ લેન્સ, અને જે લેન્સની બંને સપાટી અંદરની તરફ આવે એ બને અંતર્ગોળ લેન્સ। હવે બહિર્ગોળ લેન્સ છે એનું બીજું નામ થાય છે ઉભય બહિર્ગોળ લેન્સ। એવી જ રીતે આ ઉભય ગોળ લેન્સ છે એના માટે થોડી જોડણી ભેગી કરી અને નામ બનાવે છે કે ઉભયાંતરગોળ લેન્સ, ઉભયાંતરગોળ લેન્સ આવું નામ પણ તમને કીધેલું હોય। આને ડબલ બહિર્ગોળ લેન્સ અને આને ડબલ અંતરગોળ લેન્સ પણ કહેવામાં આવે છે, કારણ કે બે એવી સપાટી કે છે કે જે અંતરગોળ છે, અહીંયા બે એવી સપાટી છે કે જે બહિર્ગોળ છે, આવા આવા નામ છે આના વિશે કહેવામાં આવેલા છે। બીજી બાબતોની ચર્ચાનું આપણે જોઈએ તો અહીંયા લેન્સનો વચ્ચેનો ભાગ જો,
તેનો મધ્યનો ભાગ બહિર્ગોળ લેન્સમાં હંમેશા કેવો હોય છે? તો કે જાડો હોય છે. જયારે અંતર્ગોળ લેન્સ બાજુ તમે ધ્યાન દેશો તો અંતર્ગોળ લેન્સનો મધ્યનો ભાગ હંમેશા પાતળો બને છે. હવે પ્રકાશના કિરણો ઉપરથી તમારે જોવાનું છે. જો અહીંયા પ્રકાશનું કિરણ દાખલ થાય છે, ખાસ જોજો અને વ્યવસ્થિત સમજો. આના સાથે જ તમને ખબર પડશે કે લેન્સ છે એ અરીસાથી કઈ રીતે અલગ પડે છે. ગમે ત્યારે એક્ઝામમાં તમે આ આકૃતિઓ છે એનું વર્ણન કરો કે પછી દેખાડો, તમે વક્રીભવન કઈ રીતે કરશો તો હંમેશા લેન્સને દોરેલો હોય ત્યાંથી તમારે વચ્ચેથી બે ભાગ કરી નાખવાના. કેમ વચ્ચેથી ભાગ કરવાના? તો એનું એક જ કારણ છે કે જે તમે લેન્સને લ્યો છો એમાં થાય છે હું, તો કે લેન્સ છે એ ખરેખર એક માધ્યમ બનાવે છે. એમાં અહીંયા પેલું માધ્યમ છે અને આ બાજુ બીજું માધ્યમ છે. એટલે એક માધ્યમ માંથી બીજા માધ્યમમાં જયારે કિરણ દાખલ થશે ત્યારે પોતાનો વક્રીભવન નો ગુણધર્મ દેખાશે. એવું નહીં કે ગયું અને સીધું વક્રીભવન, નહીં. બે માધ્યમની સપાટી જ્યાં જુદી પડતી હતી ત્યાં ઝડપમાં ફેરફાર થતો, બે માધ્યમની સપાટી જ્યાં જુદી પડતી ત્યાં ગતિમાં ફેરફાર થતો, બે માધ્યમની સપાટી જ્યાં જુદી પડતી ત્યાં પ્રકાશનું કિરણ વળતું હતું. આવા શબ્દ વક્રીભવન ની વ્યાખ્યામાં આવતા હતા. તો હાલ મુખ્ય અક્ષ ને સમાંતર, મુખ્ય અક્ષ અત્યારે છે નહીં એટલે અત્યારે કાલ્પનિક છે એમ માની લ્યો, પણ દર વખતે આ કિરણો આ રીતે જ જવાના છે. લાલ આ રીતે આવ્યું, આ કિરણ જો વચ્ચે કૂગી ગયું પછી એનું વક્રીભવન થયું. હાલ બીજું આ રીતે પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષ ને સમાંતર, હાલો થયું એનું વક્રીભવન. હવે અહીંયા શું થયું છે કે કિરણો એકબીજાની નજીક આવેલા છે. નજીક આવવાની ઘટના માટેનો બીજો શબ્દ અભિસૃત એવું કહી શકાય. તો આ અભિસૃત થવાની ઘટના ઉપરથી બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહેવામાં આવે છે. અંતર્ગોળ લેન્સમાં આવી જાઓ, વચ્ચેના ભાગથી બે સરખા ભાગ કરવા. હાલો વચ્ચેના ભાગથી આપણે બે ભાગ કરી નાખીએ. અહીંયા પ્રકાશનું કિરણ છે એ દાખલ થયું છે. હાલો આ પ્રકાશનું કિરણ આવ્યું, વચ્ચે પૂગી જાય છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જવાનું છે. હવે એનું વક્રીભવન થવાનું છે. હવે જયારે એનું વક્રીભવન થઈ ગયું તો અહીંયા શું થયું, કેન્દ્રથી દૂર ગયું છે એટલે વિકેન્દ્રિત થઈ ગયું છે. વિકેન્દ્રિત ભલે ને થઈ ગયું પણ આપણે જે ઘટના જોવાની છે એ જો, તો એને પાછળની બાજુ લંબાવીએ. ક્યાં કેન્દ્રિત થતો હશે, ક્યાં, કઈ રીતે, મને તો હજી આઈડિયા નથી આવતો. શું કામે? કારણ કે કોઈ પણ પ્રતિબિંબ ને રચવું હોય ઓછામાં ઓછા બે કિરણોનું એક છેદ બિંદુ કોમન આવવું જોઈએ. ચાલો બીજું પ્રકાશનું કિરણ. હાલ આના આપણા દાદા પાછળની બાજુ લંબાવી નાખીએ, જણી ગયો આપણે ને છેદ બિંદુ. હવે અહીંયા શું થાય છે, તો કે જે રીતે અહીંયા કેન્દ્રિત થતા હતા એવી રીતે અહીંયા વિકેન્દ્રિત થાય છે. અહીંયા કિરણો એકબીજાને મળવા માંગતા હતા એટલે અભિસૃત થતા હતા, અહીંયા કિરણો એકબીજાથી દૂર જવા માંગતા હતા એટલા માટે અહીંયા અપસૃત થતા હતા. એટલા માટે થઈ આ કિરણો છે એ જે લેન્સમાં આવે છે એ લેન્સ બને છે અપસારી લેન્સ. એટલે તમને પેપરમાં આમાંના કોઈ પણ શબ્દો આપે, બહિર્ગોળ લેન્સ, ઉભય બહિર્ગોળ લેન્સ, ઉભય બાહ્ય ગોળ લેન્સ, ડબલ બહિર્ગોળ લેન્સ, અભિસારી લેન્સ, તો આ બાજુનો જ પટો, અંતર્ગોળ લેન્સ, ઉભયાંતરગોળ લેન્સ, ડબલ અંતર્ગોળ લેન્સ કે અપસારી લેન્સ, તો આ બાજુનો પટો વર્ણનમાં લેવાનો. હવે આપણે આટલું બધું જોઈ ગયા એની સાથે બોર્ડ આપણું ભરાઈ ગયું છે. હવે આપણે બોર્ડ ને રબ કરશું અને પછી જોશું લેન્સના જુદા જુદા પદોની વ્યાખ્યા. હવે છોકરો, હવે આપણે જોવાની છે લેન્સની જુદા જુદા પદોની વ્યાખ્યાઓ. ક્યાં ક્યાં પદ જોશું? વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા,
मुख्य अक्ष प्रकाशीय केंद्र मुख्य केंद्र केंद्र लंबाई आ व्याख्याओं आपणे जोशु एक पछी एक जोई सौथी पहेला आवेला वक्रता केंद्र हूँ एक काची आकृति बनावु छु एक्जाम में आ काची आकृति तमारे दोरवानी जरूर नथी तमे एने रफगाम नी अंदर लई अने न्या दोरी सको छो तो वक्रता केंद्र माटे थई अने आपणी कई आकृति आ थशे तो वक्रता केंद्र माटे थई अने सौथी पहेला आवेला मने कई याद आवु जोई खबर छे हूँ याद होवु जोई तो के लेंस नी व्याख्या जे बे वक्र सपाटी ओने जोड़वाथी माध्यम रचाय तेने लेंस कहे छे तो आलो मानी लियो के अहीं बे में वक्र सपाटी ओने एक बीजा सी जोड़ी अने जे माध्यम बनावेलू छे ए माध्यम बन्यु छे मारो लेंस अने आ लेंस क्यों छे बहिर्गोल लेंस आना उपरथी आपणी व्याख्याओने शुरू करशुं तो पहेली वेली व्याख्या कंईक आवी थाशे तो के जे पारदर्शक भाग हशे काके लेंस नो गुणधर्म ज आछे जे पारदर्शक भाग माथी गोलीय लेंस बने छे आ गोलीय लेंस बन्यो छे तेना पारदर्शक भाग ना केंद्र ने वक्रता केंद्र कहे छे अने वक्रता केंद्र नी संज्ञा छे कैपिटल मा सी आ संज्ञा अरीसामय हती लेंस मा पण आपणे आ लेशु हवे आ सपाटी पहेला छे आ सपाटी पछी छे अहींथी हूं जाव तो पहेला आनो कॉन्टेक्ट थाय छे एटले आ पहेलो पारदर्शक सपाटी आ बीजी पारदर्शक सपाटी तमे अहीं एम पण लखी सको छो के जे बे पारदर्शक भाग माथी कारण के बे लीधा छे एटला माटे हवे अहीं जे पहेली सपाटी आवेली छे न्या आवतु जे केंद्र हशे याद राखजो वक्रता केंद्र ए पारदर्शक भाग नू केंद्र छे एटला माटे आ पहेलू वक्रता केंद्र सी पहलू वक्रता केंद्र सी सी वन लेशु बीजी पारदर्शक सपाटी छे ई आ छे एटला माटे थई अने न्या लेशु सी टू थई गयो हवे वात करिए वक्रता त्रिज्या नी तो वक्रता त्रिज्या तो वक्रता त्रिज्या छे तो के जे बे पारदर्शक भाग माथी गोलीय लेंस बने छे तेनी त्रिज्या ने वक्रता त्रिज्या कहे छे के जेने आर संज्ञा वडे आपणे दर्शावशुं हवे अहींया जे आपणे वक्रता त्रिज्या नी वात करेली छे तो अहींया आपणुं केंद्र आ बाजु ओलो गोळो छे के जे पारदर्शक गोळो छे एनुं कोई एक बिंदु आ केंद्र थी अहींया सुधीनो जे भाग आवे ए हुं बनशे वक्रता त्रिज्या आटला कटका ने कही सकाय आर वन पहली सपाटी माटे आटला कटका ने कही सकाय आर टू बीजी सपाटी माटे हवे बात करिए मुख्य अक्ष नी तो अहिया सी वन अने सी टू आवी गयु अरीसा मा आपणे पी लेता था सी लेता था आपणा वक्ती कोई नत लेवा मुख्य अक्ष लेंस माटे तो के सी वन अने सी टू माथी पसार थती काल्पनिक आडी रेखा एने शू कहेवामां आवे तो के मुख्य अक्ष आ मुख्य अक्ष नी व्याख्या थई गई एटले सी वन अने सी टू माथी पसार करवानी छे काल्पनिक आडी रेखा तो आलो हूं पसार कर दू जो आवी गयु आज मारा माटे आवेलू छे ई शू छे तो के मुख्य अक्ष हवे प्रकाशीय केंद्र नी व्याख्या करिए तो प्रकाशीय केंद्र जे छे ए क्या हशे तो के अहींया तो के लेंस ना मुख्य अक्ष पर आवेला मध्य बिंदु अथवा मध्य केंद्र ने
શું કહેવાશે? પ્રકાશીય કેન્દ્ર. અહીંયા લેન્સ છે એના મધ્યમાં, એટલે આ બાજુ ક્યાંક આવતું હશે, મુખ્ય અક્ષ પર આવેલું મધ્ય બિંદુ કે મધ્ય કેન્દ્ર, એ છે પ્રકાશીય કેન્દ્ર. પ્રકાશીય કેન્દ્રનું બીજું નામ છે ઓપ્ટિકલ સેન્ટર, એટલા માટે આને ઓ સિમ્બોલ વડે પણ દર્શાવાય. ઓપ્ટિકલ સેન્ટર, હું આ નામ બોલેલો છું. હવે મુખ્ય કેન્દ્ર, તો મુખ્ય કેન્દ્રની જે વ્યાખ્યા થશે, હું આકૃતિ દોરી અને એના ઉપરથી પદને વ્યાખ્યાયિત કરી. મટીરિયલમાં છે, ભૂલા નથી ને? તો કે મુખ્ય કેન્દ્ર જે છે એ, તો પેલા હું વાત કરું બહિર્ગોળ લેન્સની. હવે તમે મુખ્ય અક્ષની વ્યાખ્યા કરી દીધી એટલે તમને ખબર છે કે અહીંયા મુખ્ય અક્ષ હોય. તો હવે વ્યાખ્યા કરીએ બહિર્ગોળ લેન્સ માટેના મુખ્ય કેન્દ્રની. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને કેન્દ્રિત થાય છે, અને જે બિંદુએ કેન્દ્રિત થાય એને બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર F કહે છે. અંતર્ગોળ લેન્સ માટે જો જોઈ તો આ અંતર્ગોળ લેન્સ, આપણો અંતર્ગોળ લેન્સ આવી ગયો. તો અંતર્ગોળ લેન્સની અંદર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ વિકેન્દ્રિત થાય છે, અને જે બિંદુ એ કેન્દ્રિત થવાનો ભાસ થાય છે તેને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. હવે લેન્સ છે એમાં બે બહિર્ગોળ લેન્સ, આ લેન્સ છે એમાં બે અંતર્ગોળ લેન્સ. જો બે અંતર્ગોળ લેન્સ આવતા હોય, બે બહિર્ગોળ લેન્સ આવતા હોય, બે વક્રતા કેન્દ્ર આવતા હોય તો મુખ્ય કેન્દ્ર કેટલા આવશે? બે. એક હશે ડાબી બાજુ, એક હશે જમણી બાજુ. તો બે મુખ્ય કેન્દ્રો આવે તો એક મુખ્ય કેન્દ્ર અહીંયા પણ હશે, એક મુખ્ય કેન્દ્ર અહીંયા પણ હશે, એટલે આને F1 કહેવાય. કારણ કે અહીંથી જાવ તો પેલા ઈ આવે, પછી આ ભાઈ આવે, એટલે F2. એવી જ રીતે અંતર્ગોળ લેન્સમાં આ ભાઈ પેલા આવે F1, આ ભાઈ પછી આવે, એટલે F2 લેવાય. હવે બહિર્ગોળ લેન્સની અંદર ક્યાં મુખ્ય કેન્દ્રને માન્ય રાખવાનું? તો કે જમણી બાજુના. અંતર્ગોળ લેન્સમાં કઈ બાજુના મુખ્ય કેન્દ્રને માન્ય રાખવાનું? તો કે ડાબી બાજુના. હવે અહીંયા તમે શું કહેતા હતા? તો કે જે પારદર્શક ગોળામાંથી અથવા તો જે બે પારદર્શક ભાગમાંથી ગોલીય લેન્સ બને તેની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહેવાય. તો અહીંયા આપણે એને ધ્યાનમાં રાખીને જે ઓલું વક્રતા કેન્દ્ર લેતા હતા એ બાજુ અહીંયા લખવાનું થાય 2F1, કારણ કે F1 ના બમણા કરવાથી વક્રતા કેન્દ્ર જડી મને જાય છે. અને કદાચ આવો સંબંધ તમને યાદ હોવો જોઈએ, R ઇક્વલ ટુ 2F, જે અરીસામાં તમે મેળવેલ હતું, એટલે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈના બમણા બરાબર થશે, જમણા આવે છે. તો એવી જ રીતે અહીંયા F2 છે તો અહીંયા આવતું હશે 2F2, આ બાજુ 1, આ બાજુ 2. હવે વાત કરીએ કેન્દ્ર લંબાઈની, તો અહીંયા શું છે F1 અને અહીંયા શું હોય છે O, એટલે F અને O, કારણ કે F છે ગમે બાજુ લઈ શકાય, F અને O વચ્ચેના અંતરને એટલે કે મુખ્ય કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. એક હજી વ્યાખ્યા છે લેન્સનું દર્પણ મુખ. તો કે લેન્સની ધારના વ્યાસને લેન્સનું દર્પણ મુખ કહે છે. લેન્સની ધારના વ્યાસને લેન્સનું દર્પણ મુખ કહેવાય, કે જે સપાટી કે જ્યાંથી કિરણો વળે છે. હવે આપણે બોર્ડને રબ કરી નાખીએ પછી કઈક આગળનું નવું જોઈએ. હવે આપણે પ્રકાશના કિરણો છે એની ગતિને જોઈ લઈએ.
तड़े तण किरणों से ए प्रकाश ना किरणों ने लाइसेंस आपसे के कई रीते किरणों प्रसार थशे अने कई रीते ई केंद्रित के विकेंद्रित थशे। अंतर्गोल अने बहिर्गोल बने अरीसाओ माटे आ तण किरणों अति अगत्यना छे। एमानु पेलू वेलू किरण आपणे जोईए तो पेला वेला किरण मां आवे छे एफ परथी पसार थतु प्रकाश नु किरण। अहिया छे मारी पासे बहिर्गोल लेंस अने अहिया छे मारी पासे अंतर्गोल लेंस। हवे एफ माथी पसार करवानु छे किरण तो हारो एफ माथी पसार थाय तो अहिया हुं लई लउं छुं एफ तो मुख्य अक्ष पर आवेला एफ माथी पसार थतु प्रकाश नु किरण वच्चे पुगाड़ी देवानु। एफ माथी पसार थयेलु किरण वच्चे पुगे एटले तरत ज मुख्य अक्ष ने समांतर रहीने वक्री भवन पामे छे। एफ परथी पसार थाय त्यारे नी वात करेली छे। हवे बीजामां तो के अंतर्गोल लेंस माटे अहींया एफ आवेलो हशे। आ एफ ने ध्यानमां राखीने ज प्रकाश नु किरण आव्युं एने न्याज पुगवुं हतुं। પણ મુખ્ય અક્ષ ને સમાંતર એફ પર આવેલા ભલા મુખ્ય અક્ષ પર સમાંતર નહીં સમાંતર ની સર પછી મુખ્ય અક્ષ પર આવેલા એફ પર આપાત થયેલું પ્રકાશ નું કિરણ મુખ્ય અક્ષ ને સમાંતર રહી અને વક્રી ભવન પામે આભાસી રીતે કેન્દ્રિત થાય છે। આ એફ પર ની શરત હતી। હવે કિરણ બે જોઈએ તો કિરણ બે માં શું આવે તો કે મુખ્ય અક્ષ ને સમાંતર પસાર થતું પ્રકાશ નું કિરણ તો આની અંદર શું હશે તો કે મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થયેલું પ્રકાશ નું કિરણ અહીંયા આવે વક્રી ભવન પામે છે અને એફ માં કેન્દ્રિત થાય છે। અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષ ને સમાંતર આપાતેલું પ્રકાશનું કિરણ વિકેન્દ્રિત થાય છે અને એફ પર કેન્દ્રિત થવાનો તમને ખાલી શું થાય તો કે ભાસ થાય છે। ત્રીજું પ્રકાશનું કિરણ અતિ અગત્યનું પ્રકાશનું કિરણ જે છે ઓ પર પસાર થતું પ્રકાશનું કિરણ ઓ એટલે ઓપ્ટિકલ સેન્ટર ઓ એટલે પ્રકાશીય કેન્દ્ર તો અહીંયા વચ્ચે ક્યાં કો હશે અહીંયા વચ્ચે ક્યાં કો હશે તો એની અંદર આપણે જોઈએ કે ઓ ઉપરથી પ્રકાશનું કિરણ પસાર થાય તો શું થાય ઓ માંથી જયારે પ્રકાશનું કિરણ પસાર થાય છે એ સીધે સીધું પસાર થઈ જાય એનું વક્રી ભવન થશે નહીં। પ્રકાશીય કેન્દ્ર માંથી પસાર થયેલું પ્રકાશનું કિરણ વક્રી ભવન પામતું નથી સીધે સીધું પસાર થઈ જાય છે। તો આ હતી આપણા માટે હવે આપણે જોવાના છે હોમવર્ક ના પ્રશ્નો। હવે આપણે હોમવર્ક ના પ્રશ્નો ને જોઈ લઈએ। પહેલો વેલો પ્રશ્ન જે લેન્સ ની બંને સપાટી અંદર ની તરફ હોય તેને કયો લેન્સ કહે છે। બીજો ક્વેશ્ચન વક્રતા કેન્દ્ર ની સંજ્ઞા શું છે। આ ક્વેશ્ચન અરીસો હશે કે લેન્સ હશે બંને ને લાગુ પડશે એટલે ક્વેશ્ચન બહુ સમજીને જવાબ આપવો। એક્ઝામ માં પણ આ રીતે તમને ટ્વિસ્ટ કરેલો ક્વેશ્ચન પૂછે પણ જોજો જવાબ બે નો એક આવે એવો જવાબ પસંદ કરવાનો। ત્રીજું ક્યાંથી પસાર થતું પ્રકાશનું કિરણ વક્રી ભવન પામતું નથી જે હમણે ત્રણ કિરણો જોયા હતા એમાંથી એકનો જવાબ બનશે। આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ। વિડીયો પસંદ આવે તો લાઈક કરો વધારે માં વધારે શેર કરો અને ચેનલ સાથે જોડાવવા માટે સબસ્ક્રાઇબ બટન છે એને દબાવવાનું છે એટલે સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।